नमस्कार विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। धोरण छ विषय गुजराती। तो विद्यार्थी मित्रों, आपणे जे आ महिनामां एकम कसोटी लेवानी छे गुजराती गणित अंग्रेजी, ए आपणे ज्ञान सेतुमांथी एना पेपर आवाना छे। तो विद्यार्थी मित्रों, आपणे पाठ्यपुस्तक पण चलावानुं छे अने ज्ञान सेतु ब्रिज कोर्स आ શું તમને બધાને અમે PDF મોકલી આપી છે। તો જે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ છે એ ધોરણ 6 નું આપણે કહીએ ગુજરાતી, એમાં ધોરણ 5 નું રિવિઝન એટલે કે ધોરણ 5 નું પુનરાવર્તન રૂપે ધોરણ 6 માં એ કોર્સ છે જ્ઞાન સેતુ નું। એટલે કે આમાં આપણે ધોરણ 5 નું રિવિઝન જ કરવાનું છે। तो विद्यार्थी मित्रों, एकम कसोटीना पेपर आ ज्ञान सेतुनी PDFમાંથી આવશે। અમે विद्यार्थी मित्रों બધા ટીચરો બને ત્યાં સુધી જો ચલાવવાનો પ્રયત્ન કરશે, પણ કદાચ અમુક વસ્તુ બાકી રહી જાય તો તમારે PDFમાંથી જોઈને સમજી લેવાની રહેશે। એ તમે ગુજરાતીની નોટમાં નહીં લખો તો પણ ચાલશે, તમારે ઘરકામની નોટમાં અને આ તમારી પરીક્ષાની તૈયારી રૂપે આ એકમ કસોટી લેવાની છે। એટલે કે આમાં ધોરણ 5નું તમારે પૂછાશે, એટલે કે એમાં પહેલું છે પ્રસ્તાવનામાં, એક પુસ્તક જેવું જ છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એ PDF જોઈ લેવી અને સમજી લેવી। તો એમાં આપણે જોઈએ કે તમે PDF ખોલશો તો પહેલા નંબરે આવશે કે ચાલો યાદ રાખીએ। તો એમાં પ્રશ્ન એક છે કે ચિત્રમાં રંગ પૂરો અને તેના વિશે 5 વાક્ય લખો। તો તમારે કદાચ પરીક્ષામાં પૂછે વિદ્યાર્થી મિત્રો કે એક ચિત્ર આપેલું હોય છે, એ ચિત્રમાં તમારે રંગ પૂરવાના, અને ચિત્ર કદાચ બિલાડીનું હોય, પોપટનું હોય કે કંઈ, તો એ ચિત્ર જોઈ આપણે એના વિશે 5 વાક્યો લખવાના છે। તો એની આપણે સમજ આપી દીધી, કારણ કે આપણે બધો અભ્યાસક્રમ પૂરો થાય એમ નથી જ્ઞાન સેતુનો, એટલે વિદ્યાર્થી મિત્રો મારાથી થશે એટલો હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આપણે એક લેક્ચર જ્ઞાન સેતુનું લઈશું સાથે સાથે પાઠ્યપુસ્તકનું પણ તમને કરાવીશું। તો હવે એમાં આપણે જોઈએ પ્રશ્ન 2। પ્રશ્ન 2 કયો આપેલો છે તમારે, તમે PDFમાં જોશો તો ખ્યાલ આવી જશે, કારણ કે આની પુસ્તક તમારે બજારમાંથી લાવવાની નથી। તમારે આ એકમ કસોટીનું પેપર જે આવે છે એ 5માના પુનરાવર્તન સ્વરૂપે 6ઠાનું ગવર્મેન્ટ પેપર કાઢે છે, એ જ્ઞાન સેતુમાંથી કાઢશે, એટલે અમે PDF મોકલી આપી છે। તો પ્રશ્ન 2 કયો છે કે તમારા સાથે પરિવારના સભ્યના નામ લખો। તો આપણા નામ લખવાના, આપણી સાથે આપણા માતા પિતા, કાકા કાકી, દાદા દાદી, ભાઈ બહેન, આપણા ઘરમાં જે રહેતા હોય એ સભ્યોના નામ લખવાના છે। તો આ પ્રશ્નમાં પણ મેં તમને સોલ્યુશન કરાવી દીધું કે આપણે આ પ્રશ્ન 2માં આ રીતે લખવાનું રહેશે। હવે પ્રશ્ન 3 આપણે જોઈએ કે ધોરણ 4ના પાઠ્યપુસ્તકમાંથી નથી શરૂ થતા શબ્દો લખો, તેમના પ્રથમ 5ને શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો। તો આપણે નથી થતા શબ્દો લઈએ તો કે આલો, નગારું, પછી નકામું, નીલ, પછી નાવડી, પછી નમન। હવે એ 5 શબ્દો લીધા, તો તમને મેં 4થામાં પણ શીખવાડ્યું હતું, 5મામાં પણ શીખવાડ્યું, હવે તમે 6ઠામાં પણ આવી ગયા। તો આપણે 9 ઉપરથી શબ્દ લઈએ તો એકને એક શબ્દ 2 વાર હોય તો આપણે બાળક શરીર પ્રમાણે જઈશું। પહેલાં સાદા નવાળા શબ્દ આવે તો નમન, પછી નાવડી, પછી આપણે રસવઈવાળા હોય તો નીરવ, પછી કે નકામું હસવવાળું, પછી દીર્ઘવવાળું, એ રીતે તમારે કોઈ પણ 5 શબ્દો 9 ઉપરથી શરૂ થતાં લખવાના છે, અને એ 5 શબ્દોને આપણે શેમાં ગોઠવવાના છે, શબ્દના શબ્દકોષના ક્રમમાં। આપણે કોઈને કોઈ પણ શબ્દ શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો હંમેશા તમારે યાદ રાખવાનું, પહેલાં સ્વરનો ક્રમ આવશે અને પછી વ્યંજનો આવશે, એટલે આપણે આ પ્રશ્ન 3 પણ સોલ્વ થઈ ગયો। હવે પ્રશ્ન 4 એ શેનો આપેલો છે, જો કે ધોરણ 4 પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતી કવિતા લખો। તો તમારે ધોરણ 4માં પાઠ્યપુસ્તકમાં તમને જો પહેલું કાવ્ય છે નાવડી ચાલી,
પછી ટમેટું, ટમેટું સરસ મજાનું કાવ્ય છે બે, ટમેટાને ઠંડી લાગે છે એર્યું સરસ મજાનું કાવ્ય છે. તો એ કાવ્ય તમને જે કાવ્ય ગમે એ કાવ્ય તમારે લખવાનું છે. એટલે આપણે હવે જો પ્રશ્ન ચાર પણ તમારે સોલ્વ થઈ ગયો. હવે હું દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો લખતી નથી, કારણ કે આપણે એ કરાવવા જઈશું તો આપણે બધું સમજાઈ શકીશું નહીં. હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચ, કે નીચે આપેલા શબ્દોમાંથી પ્રાસવાળા શબ્દની જોડ બનાવો. તો આ તમે જુઓ કે આપણે જે કાવ્ય બે ઠંડી છે, ઠંડી એમાંથી કે ટમેટાને બહુ લાગે છે ઠંડી, એના શબ્દો છે. પ્રાસવાળા શબ્દો એટલે કે એક સરખા શબ્દો, તો એમાં તમારે આ શબ્દો આપેલા છે, આપણે બાજુમાં પ્રાસવાળા શબ્દો શોધીને લખીશું. તો તમે જોઈ શકો છો શું આવશે, ઘારી. તો એનું શું થશે, મારી, એ પ્રાસવાળું થયું. પછી ગામ, ગામની સામે શું આવશે, નામ. પછી અડકો, તો દડકો, અડકો દડકો. પછી તમે જોઈ શકો છો તડકો, સડકો, સડકો, એ બંને સરખા શબ્દ થયા. પછી ગામ, તો માર, ના ગામ, તો ગામનું શું થશે સામે, નામ. પછી હાર, તો માર. તમે જોઈ લીધું આપણે આવી રીતે વિદ્યાર્થી મિત્રો, એ તો તમને આવડે, આપણે પાંચમામાં ભણી ગયા છીએ. તો આ રીતે આપણે પ્રાસવાળા શબ્દો લખવાના છે. જો ઘારીનું શું થશે, મારી, ગામનું નામ, અડકો તો દડકો, તડકો તો સડકો, ગામ તો નામ, હાર તો માર. હવે આપણે પ્રશ્ન છ જોઈએ, કે નીચેના શબ્દોને વાક્યમાં પ્રયોગ કરો. તો આપણે અગાઉ પણ જોઈ ગયા હતા ચોથામાં પાંચમામાં આપણે શબ્દો આપેલા આવતા અને આપણે એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના હતા. તો જે શબ્દ આપેલો છે એ શબ્દનો આપણે કોઈ પણ વાક્ય બનાવીએ તો એ શબ્દનો ઉપયોગ વાક્યમાં થયેલો હોવો જોઈએ. હવે આમાં પહેલો શબ્દ કયો આપે છે, પંખી. તો કે પંખી માળામાં રહે છે. તો આપણે આ પંખી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે એવું નથી લખી આ પંખી લખ્યું સામે તમે એમ લખો છો કે માળામાં રહે છે, તો આ તમારો જવાબ ખોટો થશે. તમારે એમ લખવાનું છે પંખી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો કે પંખી માળામાં રહે છે. ફૂલ, મને ગુલાબનું ફૂલ બહુ ગમે છે, અથવા કે મને ફૂલ ગમે છે, તમે આ રીતે પણ લખી શકો. ઈશારો, મેં ઈશારો કરી મમ્મી સાથે વાત કરી, મેં ઈશારામાં પપ્પા સાથે વાત કરી, એટલે કે ઈશારો શબ્દ આવી જાય. મેદાન, તો અમે મેદાનમાં રમીએ છીએ, તો મેદાન શબ્દ આવ્યો. વાતચીત, અમે વાતચીત કરીએ છીએ. આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા પાંચમા ધોરણમાં ભણી જ ગયા છીએ, તો આ એનું એક પુનરાવર્તન છે. હવે પ્રશ્ન સાત, સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ આપણે કોને કહીશું, કે સમાન અર્થ ધરાવતા શબ્દો હોય એને આપણે સમાનાર્થી શબ્દ કહીશું. તો એની નિશાની પણ તમે જો આપણે આમ કરીએ છીએ. આકાશ, તો આકાશનું શું થશે, નભ, આભ, આપ પણ થઈ શકે. પછી તમે જોઈ શકો છો આંખ, તો આંખનું સમાનાર્થી શું આવશે, નયન, નેત્ર, લોચન. હવે આપણે આગળ જોઈએ સૂર્ય, સૂર્યનું શું થશે, રવિ, ભાસ્કર. હવે ધરતી, તો ધરતીનું શું થશે, પૃથ્વી, વનનું, જંગલ. હવે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો નાનો, તો નાનો એટલે શું આવશે, મોટો. ભણેલો, તો કે અભણ. પછી શું આવશે, દેશ, દેશનું શું થશે, પરદેશ, વિદેશ. નજીક, તો કે દૂર. જીવન, તો કે મરણ. હવે વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ આપણે સમજાય કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દને આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ
હવે પ્રશ્ન 9 છે કે ચિત્ર જોઈ વાર્તા લખો. તો આ વાર્તા આપણે 5મા ધોરણમાં પૂછાઈ ગયેલી છે. બે બિલાડી અને પંખીવાળી વાર્તાનું ચિત્ર તમારે આપેલું હશે અને એના ઉપરથી તમારે વાર્તા લખવાની રહેશે. તો તમે જોઈ શકો છો કે ઝાડનું થડ હોય છે અને એ ઝાડના થડ ઉપર એક પંખી આકાશમાં ઉડતું ઉડતું ત્યાં બેસે છે. પછી પંખીને જોઈને ત્યાં બે બિલાડીઓ આ પંખીનો શિકાર કરવા આવે છે. જ્યારે તે પંખીનો શિકાર કરવા આવે છે ત્યારે બંને બિલાડીઓ પંખીને જોઈને કે આ મારો શિકાર છે, પેલી બિલાડી કે આ મારો શિકાર છે, એટલે કે બંને બિલાડીઓ પંખી ઉપર તરાપ મારવા જાય છે અને એકબીજા ઉપર ઘૂરકવા લાગે છે. એટલે કે બંને ઘૂરકવા લાગે છે એટલામાં જ ત્યાંથી પંખી ઉડી જાય છે. એટલે કે બંને બિલાડીમાંથી એકય બિલાડી પંખીનો શિકાર કરી શક્યો નહીં. તો આ વાર્તા આપણે આગળના ધોરણમાં સમજાવી દીધી છે, લખાવી દીધી છે. તો એનો બોધ શું મળશે કે બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો. શું આવશે? બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો. તો આપણે આ જ્ઞાન સેતુમાંથી જે પ્રસ્તાવના ચાલો યાદ રાખીએ એ મેં તમને સમજાવી દીધું. હવે આપણે જોઈએ કદમ 1. ચાલો યાદ રાખીએ પછી જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાં આવશે કદમ 1. આ પણ વિદ્યાર્થી મિત્રો ઈઝી છે, તો હું તમને એક વખત સમજ આપી દઉં છું કે પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારે આ જવાબો છે એ કૌંસમાં આપેલા હશે, કારણ કે મારી પાસે પાઠ્યપુસ્તક નથી એટલે હું મારાથી લખાય એટલું હું ફોનમાંથી લખી અને તમને સમજાવું છું. તો આ કૌંસમાં લાકડાની, માંસ, સગાવાલા, ફળ, ઝાડ, ઋતુ એ શબ્દો આપેલા હશે. આપણે ખાલી એમાંથી સાચો જવાબ શોધીને લખવાનો રહેશે. તો પહેલો છે કે ટેબલ, પેન્સિલ, વેલણ, તો એને આપણે શું કહીશું? લાકડાની. ફાગણ, ચૈત્ર, વૈશાખ, એને શું કહીશું? માસ. બહેન, ફોય, મામા, તો એને શું કહીશું? સગાવાલા. મોસંબી, બોર, ચીકુ, એને શું કહીશું? ફળ. લીમડો, બાવળ, આંબો, તો એને શું કહીશું? ઝાડ. શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એને શું કહીશું? ઋતુ. હવે એમાં પ્રશ્ન 2 જોઈએ. આ આપણે 5મામાં પણ શીખી ગયા હતા કે ક ઉપરથી શરૂ થતી વસ્તુના નામ લખો અને તેના ઉપયોગ લખો. તો ક ઉપર ઘણા બધા નામ, એવું નથી કે ટીચરે લખાયેલા એ શબ્દો લખવાના અને એના જ વાક્યો બનાવવા. આમાં મેં 5 શબ્દો લખ્યા છે, કેમેરો, કાચ, કીટલી, કેરમ અને કઢાઈ. તો કેમેરો, તો કે ફોટો પાડવા માટે. કાચ, તો ફોટો ફ્રેમને રજકનથી બચાવવા. કીટલી, ચાને ભરવા માટે. કેરમ, તો બાળકોને રમવા માટે. કઢાઈ, તળીને વાનગી બનાવવા માટે. આ સિવાય પણ તમે બીજા લખી શકો છો. કબાટ, તો કે આપણે કબાટનો ઉપયોગ કપડાં મૂકવા માટે કરીએ છીએ. પછી કુકર, તો કુકરમાં આપણે ખીચડી, પછી બટેકા, ઘણું બધું બાફી શકીએ છીએ. એ જ રીતે હવે આપણે જોઈએ પ્રશ્ન 3 કે નીચે આપેલા 2 શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આ પણ મેં આપણે ભણી ગયા હતા, ફરીથી આપણે હું રિવિઝન કરાવું છું. તો હું આના બધા વાક્યો નથી લખતી, ખાલી તમને સમજ જ આપી દઈશ. ઢોલ, ઘોડો, તો આપણે કોઈ પણ વાક્ય બનાવીશું તો એ વાક્યમાં બંને શબ્દનો ઉપયોગ થઈ જાય એવું આપણે વાક્ય બનાવીશું. તો એમાં જો ઉદાહરણ આપેલું છે ઢોલ અને ઘોડો. ઢોલ વાગતા જ ઘોડો નાચવા માંડ્યો. તો તમે જોઈ શકો છો ઢોલનો પણ ઉપયોગ થઈ ગયો અને ઘોડા શબ્દનો પણ ઉપયોગ થઈ ગયો. હવે અહીંયા જોઈએ રોટલી અને ઘઉં. એનું હું વાક્ય નથી લખતી પણ તમને સમજાવી દઉં છું કે ઘઉંના લોટમાંથી રોટલી બને છે. ફરીથી કહું છું કે ઘઉંના લોટમાંથી રોટલી બને છે. બીજા નંબરનું છે ઠંડી અને પહેરવેશ. તો કે ઠંડીથી બચવા માટે અમે ગરમ પહેરવેશ પહેરીએ છીએ. ઠંડીથી બચવા માટે અમે ગરમ પહેરવેશ પહેરીએ છીએ. પછી વાદળ અને ચિત્ર. મેં વાદળનું ચિત્ર દોર્યું. ઘર અને પતંગ.
મારા ઘરે પતંગ ચગાવવાની મજા આવે છે. મંદિર અને બળદગાડું. હું મંદિરે બળદગાડું લઈને જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એવું નથી કે ટીચરે આપેલા, ટીચરે જે વાક્ય સમજાવ્યા એ જ લખવા. તમે એ સિવાય પણ વાક્ય લખી શકો છો, પણ બંને શબ્દનો ઉપયોગ વાક્યમાં થયેલો હોવો જોઈએ. હવે એમાં આપણે જોઈએ પ્રશ્ન 4, કે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો એમાં તમે જોઈ શકાય છે, ધોરણ 5માં આપણો પહેલો પાઠ ચબૂતરો આવે છે. કયો પાઠ આવે છે? ચબૂતરો. તો કે ચબૂતરો એક ચિત્ર પાઠ છે. તો આપણે ચબૂતરાનું ચિત્ર તમારે આપેલું હોય અને એના ઉપરથી પ્રશ્નોનો લખવા, તો કે આ શું કહીશું? ચિત્ર પાઠ. કે ચિત્રનો ચિત્ર આપણે ધ્યાનથી જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે અને એના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આમાં પહેલો પ્રશ્ન લખ્યો છે કે ચબૂતરો શા માટે બનાવ્યો હશે? તો કહો, ચબૂતરો કોના માટે બાંધવામાં બનાવ્યો હશે? તો શું આવશે જવાબ? કે ચબૂતરો પંખીઓ માટે બનાવવામાં આવ્યો હશે. બીજો સવાલ છે કે ચબૂતરામાં અનાજ નાખવા ઉપર કેવી રીતે ચડીશું? તો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં, કે અહીંયા મેં ચિત્ર દોર્યું નથી પણ તમારે પરીક્ષામાં પૂછાય તો ચિત્ર આપેલું હશે, કે ચબૂતરામાં તમે ચિત્ર જોશો, 5માં તમારે પુસ્તક હોય તો તમે જોઈ શકો છો કે ચબૂતરામાં નીચે નિસરણી પણ હોય છે. નિસરણી ઉપર ચડી આપણે છત ઉપર નાખીએ, છત ઉપર અનાજ નાખવા ચડીએ છીએ. ચબૂતરામાં અનાજ નાખવા અમે નિસરણી ઉપર ચડીને નાખીશું. નિસરણી ઉપર ચડીને અનાજ નાખીશું. ત્રીજું છે કે ચિત્રમાં દેખાતા પક્ષીઓ સિવાય તમે બીજા કયા પક્ષીઓ જોવા મળે છે? તો ચિત્રમાં તમે જુઓ, તમને ચકલી, કબૂતર એ, પણ એ સિવાય આપણે જોઈએ કાબર, મોર, સમળી, જે જે ચિત્રમાં પંખીઓ ના હોય એ સિવાયના તમને જેટલા પંખીઓના નામ આવડતા હોય એ પંખીઓના નામ તમે લખી શકો છો. હવે ચોથું છે કે ચબૂતરા પર છત ન હોય તો શું થાય? તો આપણે કહીશું કે આપણે જો મકાન ના હોય તો આપણે પણ મકાન વિના તકલીફ પડે, એમ ચબૂતરા ઉપર છત ન હોય તો કે ઉનાળામાં, ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે નહીં. એટલે કે દરેક ઋતુમાં તેમને રક્ષણ મળી રહે તે માટે ચબૂતરા ઉપર છત હોય છે. તો આ રીતે તમારે લખવાનું રહેશે. હવે એમાં તમે જોશો તો પ્રશ્ન 5, કે નીચેના વિધાનો જોઈને લખો. તો આમાં વિદ્યાર્થી મિત્રો, મેં વાક્ય લખ્યા નથી, વિધાનો જોઈને લખો. એટલે કે જે વાક્ય તમને આપેલા હશે એ જ વાક્યો તમારે સારા અક્ષરે લખવાના રહેશે. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ, કે ચબૂતરાને લગતા શબ્દ ઉપર ગોળ રાઉન્ડ કરો. તો એમાં પણ તમને એક કોષ્ટક આપેલું હશે, જો કે બળદ, મકાઈ, કાબર, પંખો, જુવાર, ચોખા, કબાટ, કબૂતર, ગુલાબ, અક્ષયપાત્ર, કોયલ, છત, ગાય, પાણી, નિસરણી. તો ચબૂતરાને લગતા એટલે કે ચબૂતરા પાઠમાં જે શબ્દો આવતા હોય, જેનો ઉપયોગ થતો હોય, એ શબ્દ ઉપર જ આપણે ગોળ રાઉન્ડ કરીશું. તો કે આપણે ચબૂતરોને, આ પંખીઓને જુવાર નાખીએ, મકાઈ નાખીએ, ચબૂતરામાં કાબર હોય, કોયલ હોય, પછી ચબૂતરામાં આપણે ચોખા પણ નાખી શકીએ, પછી ચબૂતરા ઉપર છત પણ હોય છે, પાણી માટે અક્ષયપાત્ર એટલે કે જેમાં આપણે પાણી મૂકીએ છીએ તે, ત્યાં પાણી પણ હોય છે અને નિસરણી એટલે કે સીડી પણ હોય છે. એટલે કે જે જે શબ્દો ચબૂતરાને લગતા હોય એ દરેક શબ્દ ઉપર મેં ગોળ રાઉન્ડ કરેલું છે. તો તમારે પણ, તમારે ગાય નહીં લખી શકો, કારણ કે ગાય એ નીચે ઊભેલી છે એટલે કે ચબૂતરામાં ચબૂતરાને લગતો શબ્દ નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે કે ચબૂતરાના ચિત્રમાં તો ગાય હતી તો એની ઉપર ગોળ નથી કરવાનું, પણ એ ગાય એને લગતું નથી એટલે એની ઉપર તમારે રાઉન્ડ આવશે નહીં. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 7, કે સૂચના મુજબ કરો. તો બે અક્ષરના શરીરના અંગોના નામ લખો. તો ઉદાહરણ તરીકે માથું,
तो तमे आवा पांच शब्दों शोधी सको छो ने ए तो तमने शरीर ना अंगों तो बीजा तीजा में भणतो होय ए छोकरा ने पण आवडे तो तमने तो आवडी जशे तो हूँ बे तन लखाई दऊं के पग कान हाथ एटले के आ रीते आपणा शरीर ना अंगों विषे तमे लखी सको छो जीभ डोक पछी हवे जो काना मात्र वगरना पांच अक्षरवाळा शब्द लखो तो आमा तमारे केवा लखवाने छे पांच अक्षरवाळा शब्दों ए पण काना मात्र वगरना तमे एम कहशो के तन अक्षरना तो अमने आवडे छे नमन चमन कणक एवी रीते नहीं पण आमा आपणे केटला अक्षरना पूछ्या छे पांच अक्षरना तो आपणे शुं करशुं सयनपुर मकनपुर करमसर तो मैं तन लख्या छे बीजा बे तमारे जाते शोधीने तमे लखी सको छो। हवे आपणे जोईए प्रश्न तण के छेल्ले नगर आवता होय तेवा गाम अने शहेरोना नाम लखो उदाहरण तरीके हिम्मतनगर तो आमां नगर आयुं तो एवा मैं पांच शब्दों लख्या छे गांधीनगर रामनगर जामनगर सुरेन्द्रनगर अने भावनगर। तो विद्यार्थी मित्रों आजे आपणे ज्ञान सेतुमांथी चालो याद राखी अने कदम एक बन्ने मैं तमने सॉल्यूशन करावी दीधुं समझावी दीधा तो आ तमारे घरकामनी नोटमां लखी अने मोढे करी लेवा तमारे ना लखवा होय तो तमारे पण मोढे तो करवाना ज छे कारण के एकम कसोटीमां आपणे आमांथी पेपर आवशे। बाय।